आगामी विधानसभा सत्र 27 सप्टेम्बर सोमवार शुरू थे। बे दिवस टूंका गाड़ा सत्र में 4 जेटला बिल पसार थे। आ विधेयकों प्रजाहित ने लगता हो गृहराज्य प्रधान प्रदीप सिंह दावो। 2 सप्टेम्बर राज्य में शुरू थे धोरण 6-8 वर्ग। वर्ग में 50% विद्यार्थियों की हाजरी साथ कोविड नियमों कराशे पालन। ऑनलाइन साथ ऑफलाइन शिक्षण यथावत रहे। गुजरात में 20,000 से अधिक सरकारी और क्रांति प्राथमिक शाला में शिक्षण कार्य शुरू थे। धोरण तो 10,000 करता वधु स्वनिर्भर प्राथमिक शाला वर्ग पण शुरू थे। धोरण 6-8 वर्ग शुरू थवानी जाहेरात ने संचालकोए आवकारी, साथ ज वालीओ ने जागृत बनवा पण संचालकोए अपील करी। पोते पण तमाम नियमोनुं पालन करशे तेवो आप्युं आश्वासन। धोरण 6-8 वर्ग खुलवानी जाहेरात थता सूरतमां वालीओमां खुशी जोवा मळी। ऑनलाइन शिक्षणथी बाळकोना अभ्यासने माठी असर पड़ी रही होवानो वालीओनो दावो, जो कि शाळामां पूरती तकेदारी राखवी जरूरी। परेश धानाणीए मुख्यप्रधानने लख्यो पत्र, जेमां राज्य सरकार राज्यना खेडूतो माटे तात्कालिक योग्य सहायनी जाहेरात करी तेवी मांग, साथे जरूरियात मुजब 14 कलाक वीजळी आपवानी कराई जाहेरात। 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિવસ, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે આ દિવસે 7,100 ગામડાઓમાં રામધૂનનું કરાશે આયોજન। ખેડૂત એકતા મંચ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી, દુષ્કાળની સ્થિતિમાં સરકારે ખેડૂતોને કોઈ મદદ ન કરી હોવાનો દાવો। સુરેન્દ્રનગરથી રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરવા ખેડૂતોને કરાય હાકલ। ખેડૂત એકતા મંચના આંદોલન અને વરસાદ ખેંચાતા વિવિધ માંગણીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કલેક્ટર કચેરીએ એકઠા થઈને રજૂઆત કરશે। આ મુદ્દે ખેડૂતોને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ઢેરે આપ્યું સમર્થન। સુરેન્દ્રનગર કાપડ એસોસિએશન અને સોની વેપારી એસોસિએશને પણ ખેડૂતોના સમર્થનમાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ। રાજ્યના 677 બિન હથિયારધારી એએસઆઈને અપાશે પ્રમોશન। હંગામી ધોરણે 11 માસ માટે પીએસઆઈ તરીકે એડહોક પ્રમોશન અપાશે તેવી રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત। ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ચોંકાવનારા ખુલાસા, વડોદરા ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ। 1.5 મહિનાની તપાસના અંતે એસઓજીએ સલાઉદ્દીન મૌલાના, ઉમર ગૌતમ અહેમદ સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો। આફમી ટ્રસ્ટમાં સંખ્યાબંધ નાણાકીય હેરાફેરીના પુરાવા, ટ્રસ્ટના ટેલી સોફ્ટવેરના એકાઉન્ટ અને ઇન્કમટેક્સમાં ફાઇલ કરેલા હિસાબમાં ભારે તફાવત, કેટલાક મોટા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખરીદીના બોગસ બિલ મળ્યા। આફમી ટ્રસ્ટ મારફતે કરોડોની હેરફેરનો કેસ, વડોદરા પોલીસે તપાસ કરી તે જ ટ્રસ્ટમાં જમા રકમથી 100થી વધુ મસ્જિદના નિર્માણ માટે 7.27 કરોડનું ફંડિંગ અને એક રાજ્યમાં થયું હતું મસ્જિદ નિર્માણ। યુપીથી સલાઉદ્દીન અને મૌલાના ઉંબરની કસ્ટડી માટે પોલીસની ટીમ રવાના થઈ। લવ જેહાદની કલમ 5 સામે સ્ટે હટાવવા માટે હાઈકોર્ટમાં રજૂઆત, કલમ 5ને લગ્ન સાથે લેવા દેવા નહીં હોવાની રજૂઆત, કલમ 5માં નથી લગ્નનો ઉલ્લેખ, હાઈકોર્ટે કલમ 5 શું છે તેવો પ્રશ્ન પણ કર્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે થયેલી પિટિશન હાઈકોર્ટે ફગાવી। શુલપાણેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને લઈને એમએલએ છોટુ વસાવાએ કરી હતી જાહેર હિતની અરજી। સરકારે કહ્યું કે ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેતી પર અસર નહીં થાય। બોટાદમાં ભાડુઆત સહિત 5 લોકો સામે પાસા કરવાનો કેસ, સરકારે દાખલ કર્યો જવાબ। હાઈકોર્ટે ગૃહ વિભાગ પાસે માંગ્યો હતો જવાબ। ગૃહ વિભાગે કહ્યું લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નહીં પણ વ્યક્તિ હેબિચ્યુઅલ ઓફેન્ડર હોવાથી કરાયા પાસા। જામનગર સ્ટેટ હાઈવે માટેના સંપાદનનું વળતર ચૂકવવામાં વિલંબ કરનારા અધિકારીઓ સામે લાલાંક। હાઈકોર્ટે 10 દિવસમાં તપાસ કરી જરૂરી પગલાં લેવા માટે કર્યો આદેશ, સાથે જ કહ્યું વળતરની રકમ અધિકારીઓના ખિસ્સામાંથી જાય, ટેક્સ પેયર્સના ખાતામાંથી કેમ। ભાજપ પ્રદેશની કારોબારી બેઠક કેવડિયા કોલોની ખાતે યોજાશે, જે 1-3 સપ્ટેમ્બર સુધી યોજાનારી બેઠકમાં 750 હોદ્દેદારોને ટેબ્લેટ આપવામાં આવશે। બેઠકમાં 1 દિવસ માટે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત। ભાજપ આઈટી અને મીડિયા સેલની યોજાઈ બેઠક, જેમાં નમો એપના પ્રચાર પ્રસાર અંગે કરાઈ ચર્ચા।
बैठक में सीआर पाटिल वर्चुअली जोड़ाया, भाजपना साथे मोर्चा और जिला प्रमुख सहित महामंत्री जोड़ाया। भाजप प्रदेश प्रमुख सीआर पाटिले अमदावाद में भाजपनी चूंटायेली पांच साथ कर्यो संवाद, होद्देदारों काउंसिलर्स ने जनहित काम में अधिकारी आड़खीली रूप न बने तेरू ध्यान रखवा आपी सूचना। सीआर पाटिले कहू अधिकारी सामे करगरवानी जरूर नहीं।